विद्यार्थी मित्रों, अगाउना वीडियो की अंदर छेले आपने न्यूटन की गति नो पहलो नियम भन्या है। न्यूटन की गति नो पहलो नियम ए जे जड़त्व छे, जे जड़त्व नी व्याख्या आपे छे एवु आपणे भणे। नियम आपणो एवु कहे छे के पदार्थ पर असंतुलित बाह्य बल न लागे त्यां सुधी स्थिर पदार्थ स्थिर અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે। આવું આપણે ભણે એ જ જડત્વનો ગુણધર્મ છે। હવે આ જડત્વના ગુણધર્મ આધારિત કેટલાક આપણે ઉદાહરણો જોઈએ, જેની અંદર મેં અહીંયા ત્રણ વસ્તુ લખેલી છે, જે કારણ સ્વરૂપની અંદર પણ તમને પરીક્ષાની અંદર પૂછાય છે। માનો પહેલું એવું લખ્યું કે બસ એકાએક ઉપડે ત્યારે આપણે પાછળની તરફ નથી જઈએ છીએ। બસ સ્ટેન્ડની અંદર બસ જ્યારે ઊભી હોય ત્યારે બસ પણ સ્થિર છે, એની અંદર આપણે બેઠેલા છીએ તો આપણે પણ પોતે સ્થિર છીએ, પણ જેવી બસ ઉપડે છે એટલે બસ ગતિમાં આવે છે, આ સમયે આપણા પગ જે છે એ બસની સાથે સંપર્કમાં છે, એટલે જેવી બસ ગતિમાં આવે એટલે આપણા પગ પણ બસની સાથે ગતિમાં આવે છે, પણ શરીરનો ઉપરનો ભાગ જડત્વના ગુણધર્મ અનુસાર પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે। એટલે પગ આગળ જતા રહે અને ઉપરનું શરીર એમને એમ રહે એવું બને નહીં, એટલે પગ આગળ જવાનો પ્રયત્ન કરે છે એટલે આપણો ઉપરનો ભાગ પાછળની તરફ નમી જાય છે, એટલે એના મૂળની અંદર પણ જડત્વ છે। બીજો નંબર એવું કહે છે કે ભાઈ બસ એકાએક ઊભી રહે ત્યારે આપણે આગળની તરફ નમી જઈએ છીએ, જ્યારે બસ ગતિમાં હોય ત્યારે આપણું આખે આખું શરીર પણ બસની સાથે ગતિ મળે, પણ જેવી અચિતની બ્રેક વાગે તો બસ સ્થિર થાય છે, તો બસની સાથે આપણા પગ સંપર્કમાં છે, એટલે બસ સ્થિર થવાને કારણે આપણા પગ પણ સ્થિર થાય છે। જ્યારે શરીરનો ઉપરનો ભાગ જડત્વના ગુણધર્મ અનુસાર પોતાની ગતિમાન અવસ્થા ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે, હવે એવું તો બને કોઈ પગ ત્યાં સ્થિર થઈ જાય ઉપરનો ભાગ આગળ જતો રહે ગતિ ચાલુ રાખવા માટે, એવું તો શક્ય નથી, એટલે પગ સ્થિર થઈ જાય એટલે ઉપરનો ભાગ જે છે એ આગળની તરફ નમી જાય। અને એટલા જ માટે મિત્રો આપણે ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ આપણે લગાવવો જોઈએ, એનું મૂળ કારણ જ આ છે કે સીટ બેલ્ટ લગાવેલું હોય અને ઓછીથી બ્રેક મારવી પડે તો આપણે આગળની તરફ નમી જઈએ નહીં અને આપણને વાગવાની શક્યતા રહે નહીં, એટલે આપણે સુરક્ષા બેલ્ટ લગાવવો જોઈએ। ત્રીજી વાત એવું કહે છે કે ભાઈ ચાલુ વર્ષે ઉત્તર સલાહ ભર્યું નથી, બસ જ્યારે ચાલુ હોય ગતિમાં હોય એવા સમયે આપણે ઉતરવું ન જોઈએ, તો એનું મૂળ કારણ એ છે કે જ્યારે બસ ગતિમાં છે તો બસની સાથે આપણું શરીર પણ ગતિમાં છે, ચાલુ વર્ષે તો આપણે ઉતરીએ તો આપણા પગ જમીનને અડે, જમીન તો સ્થિર છે એટલે આપણા પગ જેવા જમીન સાથે સંપર્કમાં આવે એટલે પગ સ્થિર થવાનો પ્રયત્ન કરે, પણ શરીરનો જે ઉપરનો ભાગ છે એ તો જડત્વના ગુણધર્મ અનુસાર પોતાની ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે, એટલે બસની દિશામાં ઉપરનો ભાગ ગતિમાન અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે, જ્યારે પગ આપણા જે છે એ સ્થિર થવાનો પ્રયત્ન કરે આપણે આગળની તરફ પડી જઈએ એટલે અકસ્માત થવાની શક્યતા રહે, આપણું શરીર ટાયરની નીચે પણ આવવાની શક્યતા રહે, એટલે ચાલુ વર્ષે ઉતરવું જોઈએ નહીં। એટલે મિત્રો આ ત્રણેય
એની અંદર મૂળ જડત્વનો જ ગુણધર્મ છે. તમે જાતે અનુભવ કરેલો છે. કેરમ તમે રમતા છો, કેરમ ની અંદર તમે કુકરીઓને એકબીજા ઉપર ગોઠવેલી છે. આજે આપણે કુકરીઓ ગોઠવેલી હોય અને સ્ટ્રાઈકર વડે તમે છેલ્લી કુકરીને બળ આપો છો, છેલ્લી કુકરીને મારો છો, તો શું થાય? તો આપણે પણ છેલ્લી કુકરીને આપ્યું એટલે છેલ્લી કુકરી સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવશે, એટલે અહીંથી એ પ્રસિદ્ધામાં આગળ જતી રહેશે. ઉપરની કુકરીઓને તો આપણે પણ બળ આપ્યું નથી, એટલે એ કુકરીઓ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. પણ નીચેનો જે આધાર છે, આધાર નીકળી ગયો એટલે બાકીની કુકરીઓ જે છે એ કેરમ ઉપર પડશે. તો એના મૂળની અંદર પણ જડત્વ છે. પ્રાઇમરીની અંદર એક પ્રવૃત્તિ તમે ભણેલા કે મારો કાર્યક્રમ ઘાસ છે, ગ્લાસ ઉપર તમે પોસ્ટકાર્ડ મૂકો, કોઈ ઝાડુ ટૂંકું હોય તો ટૂંકું મૂકો અને એની ઉપર તમે સિક્કો ગોઠવો, 5 રૂપિયાનો 2 રૂપિયાનો એવો સિક્કો ગોઠવો. હવે આપણે આ કુકરને મારીએ તો આપણે કુકરને બળ લગાડ્યું, એટલે કુકરું શું થશે? સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે, એટલે કુકરું અહીંયા ખસી જશે. પણ સિક્કા ઉપર તો આપણે કોઈ બળ લગાડ્યું નથી, એટલે સિક્કો તો પોતાની સ્થિર અવસ્થાને જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. પણ નીચેનો જે આધાર હતો એ આધાર નીકળી ગયો એટલે સિક્કો તો હવામાં લટકતો તો રહી શકે નહીં, એટલે શું થાય? આ સિક્કો ગ્લાસની અંદર પડી જાય. એટલે આ પ્રવૃત્તિની અંદર પણ મૂળ ગુણધર્મ તો જડત્વનો જ છે. તો આ રીતે આપણે જડત્વને સમજાવી શકીએ. હવે મિત્રો, આપણો સામાન્ય અનુભવ એવો છે કે માની લો કે એક ટ્રક હોય અને એક સાયકલ, સાયકલ ઉપર આપણો મિત્ર બેઠેલો હોય અને એને બળ લગાડીએ તો સાયકલ ગતિમાં આવશે. પણ એટલું જ બળ, એટલું જ બળ જો આપણે ટ્રકને લગાડીએ તો ટ્રક તો સેજ પણ હશે પણ છે, જ્યારે સાયકલ ગતિમાં આવશે તો એનું મૂળ કારણ શું છે? જડત્વ છે. ટ્રકનું દ્રવ્યમાન વધારે છે એટલે એની અંદર જડત્વનું ગુણધર્મ વધુ છે, એટલે એટલા બળથી ટ્રક ઉપર આપણને કોઈ અસર જોવા મળતી નથી. માનો કે ઉપરનો દડો હોય અને બીજો ગોળા ટાઈપનો ગોળો હોય, બંને ની સરખામણી લાલ પાડીએ તો ફૂટબોલનો જે દડો છે એ દૂર જઈ પડે, જ્યારે ગોળા ટાઈપનો ગોળો તો ત્યાંથી હલે પણ નહીં અને કાં તો આખા પગ ઉપર વાગે. તો એના મૂળની અંદર પણ દ્રવ્યમાન છે. હવે ફૂટબોલનો જે દડો છે એ હલકો છે, ગોળા ટાઈપનો ગોળોનું દ્રવ્યમાન વધારે છે એટલે એનું જડત્વ વધારે છે, ફૂટબોલના દડાનું જડત્વ ઓછું છે, એટલે બંનેની અંદર એક સરખું બળ વાપરવા છતો પરિણામ આપણને અલગ અલગ જોવા મળતા હોય છે. બરાબર છે મિત્રો? માની લો કે આપણી પાસે બંદૂક હોય, બંદૂકની અંદરથી આપણે બંદૂક વડે ગોળી છોડીએ તો કદાચ કોઈ વ્યક્તિની ઉપર છોડતા હોય તો એના શરીરની આરપાર નીકળી જાય એવું બને, કાં તો એનું મૃત્યુ પણ થઈ જાય. પણ એ જ ગોળી જો આપણે હાથેથી નાખીએ તો સામેવાળા વ્યક્તિને ખાલી અડકીને પડી જાય, એને કોઈ નુકસાન થાય નહીં. માનો કે તીરકાંઠું હોય, તીરકાંઠા વડે આપણે તીરને ચલાવીએ તો માનો કે કોઈ ઝાડ ઉપર ચલાવતા હોઈએ તો ઝાડની અંદર તીર ઘૂસી જાય, અથવા તો કોઈ પ્રાણીનો શિકાર કરવા માટે ચલાવે હોય તો એના પ્રાણીના શરીરની અંદર જતું રહે. પણ એ જ તીર જો આપણે હાથેથી નાખીએ તો કશું
થાય નહીં, ઝાડ ને અડકે તો અડકીને નીચે પડી જાય, અથવા તો પ્રાણી હોય તો પ્રાણીને અડકીને પડી જાય, એના શરીરની અંદર ઘૂસતું નથી. તો આ બંને કિસ્સાઓની અંદર ગોળી પણ એક છે, તીર પણ એક છે, તો પરિણામ કેમ જુદા મળે? તો બંદૂકથી જ્યારે ગોળી છોડીએ ત્યારે એ ગોળીની અંદર વેગ ખૂબ વધુ છે. તીરકાંકરા વડે તીર છોડીએ તો તીરકાંકરાથી છોડેલા તીરનો વેગ વધુ છે, એટલે પરિણામ આપણને જુદું જોવા મળે. જ્યારે હાથેથી ગોળી નાખીએ તો ગોળી તો એ જ છે, પણ વેગ એનો એટલો નથી, એટલે એની અંદર એવું પરિણામ આપણને જોવા મળતું નથી. આગળ આપણે જોયું કે ફૂટબોલના જાળાને લાત મારો, ગોળા ફેંકના ગોળાને લાત મારો, તો ગોળા ફેંકનો ગોળો તો હલે પણ નહીં. મારો કે ગોળા ફેંકનો ગોળો હોય એનું દળ વધારે છે એવું કહ્યું આપણે, એટલે એનું જડત્વ વધારે છે, બરાબર. ટ્રક મારો કે ઊભો હોય રોડની સાઈડની અંદર ઊભો હોય, અને આપણે એમ કહીએ ચલો ભાઈ ટ્રકને અડી ના હોય, તો સરળતાથી કોઈ પણ જાતના ગભરાટ વગર એ વ્યક્તિ ટ્રકને અડકી રહી જાય. પણ જો ટ્રક ગતિમાન અવસ્થામાં હોય અને આપણે એમ કહીએ ચલો ભાઈ ટ્રકને અડકી ના આવો, તો ગભરામણ થાય, કેમ કે આપણે ટ્રક નીચે આવી જઈએ, અકસ્માત થાય, આપણે મરી જઈએ, એટલે એ રીતે કોઈ અડકવા તૈયાર થાય. એટલે મિત્રો, પદાર્થના દળ અને વેગ બંને ઉપર આધારિત એક નવી રાશિ છે, જેને નામ આપ્યું વેગમાન. શું નામ આપ્યું? વેગમાન. વેગમાનને દર્શાવવા માટે આપણે કઈ સંકેત વાપરીશું? કોઈ પણ પદાર્થનું વેગમાન જો શોધવું હોય તો પદાર્થના દળ અને વેગનો ગુણાકાર કરવો પડે. એટલે એવું કહેવાય કે પદાર્થના દળ અને વેગના ગુણનફળની ગુણનફળ એટલે ગુણાકારનું પરિણામ પદાર્થનું વેગમાન કહે છે. વેગમાન માટે આપણે પી સંકેત વાપરીએ છીએ, દળ માટે એમ સંકેત વાપરીએ છીએ, વેગ માટે વી સંકેત વાપરીએ છીએ. તો વેગમાન શોધવા માટેનું આ સૂત્ર થઈ ગયું, કે પી બરાબર એમવી. જો આપણે વેગમાનનો એકમ લખવો હોય તો દળનો એસઆઈ એકમ આપણે જાણીએ છીએ કિલોગ્રામ, વેગનો એસઆઈ એકમ જાણીએ છીએ મીટર પ્રતિ સેકન્ડ, એટલે વેગમાનનો એકમ થયો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આ થયો વેગમાનનો એકમ. સેકન્ડને મારે અંશમાં લેવું હોય તો તમે આવું પણ લખી શકો, કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આવું લખો કે આવું લખો સેમ જ કહેવાય, એક જ કહેવાય, બંનેમાંથી કોઈ પણ એકમ તમે લખી શકો, બરાબર છે. મિત્રો, આપણે એવું ભણીને હવે પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડીએ તો સ્થિર પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે, અને ગતિમાન પદાર્થ હોય તો એના વેગમાં વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે, ગતિની દિશા પણ બદલી શકાય. દાખલા તરીકે દળો ઘબડતો ઘબડતો આવતો હોય અને જે દિશાની અંદર ગતિ કરતો હોય એ જ દિશાની અંદર આપણે બેટ વડે ફટકારીએ તો બળ આપીએ તો એના વેગની અંદર વધારો થાય. હવે બળ દ્વારા જો વેગમાં ફેરફાર થાય તો વેગ ઉપર આધારિત રાશિ આપણી વેગમાન છે, એનો મતલબ એ થયો કે પદાર્થના વેગમાનની અંદર પણ ફેરફાર થાય. હવે કોઈ પણ ફેરફાર શકવો હોય તો હંમેશા અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવું પડે. માનો કે આપણે સમયનો ફેરફાર શોધવો હોય તો કોઈ પણ કાર્ય માનો કે તમે 11 વાગે સ્ટાર્ટ કર્યું અને 11 વાગે 30 મિનિટે પૂર્ણ કર્યું, તો આ દરમિયાન સમયનો કેટલો ફેરફાર થયો? તો 11 ને 30 માંથી 11 આપણે બાદ કરવા પડે, એટલે અંતિમ સમયમાંથી પ્રારંભિક સમયને આપણે બાદ કરવો પડે.
तो એવી જ રીતે મિત્રો કોઈ પણ ફેરફાર શોધવો હોય તો હંમેશા આપણે અંતિમમાંથી પ્રારંભિક બાજુ કરવી પડે। હવે માનો કે આપણી પાસે કોઈ સ્થિર વસ્તુ હોય એની ઉપર જો આપણે 1 મિનિટ માટે બળ લગાડીએ, માનો કે ચલો ને ટેબલ છે, ટેબલ ઉપર તમે 1 મિનિટ માટે બળ લગાડી તો એ ટેબલ 1 મિનિટ માટે ગતિમાન અવસ્થામાં આવશે। જેવું બળ આપવાનું બંધ કરીશું તરત એ સ્થિર થશે। પણ માનો કે જો 5 મિનિટ માટે બળ લગાડું તો 5 મિનિટ સુધી ગતિમાન અવસ્થામાં આવશે। એનો મતલબ એ થયો કે વેગમાં જે ફેરફાર થાય છે એ તમે કેટલા સમય માટે પદાર્થ ઉપર બળ લગાડો છો એની ઉપર આધારિત છે। અને વેગમાં ફેરફાર જેટલો થશે એટલો વેગમાનમાં ફેરફાર થશે। એનો મતલબ એ થયો કે વેગમાનમાં થતો જે ફેરફાર છે એ પણ સમયને ઉપર આધારિત છે। અને એટલા જ માટે એવું કહી શકીએ કે વેગમાનમાં થતા ફેરફારનો સમયદર, સમયદર એટલે સમય સાથેનો ગુણોત્તર, વેગમાનમાં થતા ફેરફારનો સમયદર એટલે વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા સમય, આ બેનો જે ગુણોત્તર છે એ કેટલો મળે। તો પદાર્થ પર તમે જે અસંતુલિત બાહ્ય બળ લગાડ્યું એના સમપ્રમાણ બળ માટે ફોર્સ, ફોર્સનું કેપિટલ એફ સંકેત આપણે વાપરીએ। આ જે સિદ્ધાંત છે જેને ન્યૂટને બીજો નિયમ આપ્યો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ। ન્યૂટને એવું કહ્યું કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પદાર્થ પર લાગતા અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને બળની દિશામાં હોય છે। એનો મતલબ એ થયો કે બાહ્ય બળ ચલે છે વેગમાનમાં થતો ફેરફાર, બાહ્ય બળ માટે આપણે એમ સંકેત વાપરીએ છીએ, વેગમાન માટે પી સંકેત વપરાય છે। પણ કોઈ પણ ફેરફાર બતાવવો હોય તો આપણે આગળ ત્રિકોણ જેવી નિશાની કરીશું એને ડેલ્ટા વપરાય, શું વપરાય, ડેલ્ટા, એટલે ડેલ્ટા પી એટલે વેગમાનમાં થતો ફેરફાર, ડેલ્ટા ટી એટલે સમયમાં થતો ફેરફાર। તો ફેરફાર બતાવવા માટે આપણે ડેલ્ટા વાપરીશું ભાગ્યા સમય એટલે આવું આપણે કહી શકીએ। હવે માની લો કે આપણી પાસે એમ દળનો એક પદાર્થ છે, એમ દળ શરૂઆતની અંદર એ ગતિમાન અવસ્થામાં છે અને એનો પ્રારંભિક વેગ માનો u છે। હવે આપણે માનો કે t સમય માટે, t સમય માટે m જેટલું બળ લગાડ્યું અને એના વેગની અંદર ફેરફાર થઈ અને ઉપરથી v વેગ થઈ ગયો, આ અંતિમ વેગ થયો, તો એનો મતલબ એ થયો કે આપણે જો વેગમાનમાં થતો ફેરફાર શોધવો હોય ડેલ્ટા t, વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p બરાબર તો શું કરવું પડે, અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરવું પડે। હવે વેગમાન તો આપણે ભણી ગયા, દળ અને વેગનો ગુણાકાર એટલે વેગમાન, તો મારે અંતિમ વેગમાન શોધવું હોય
तो पदार्थ नु दर तो बदलाय नहीं पण वेग जुदा जुदा छे प्रारंभिक वेग u छे अंतिम वेग v छे तो अंतिम वेग मां सूत्र होय तो दर अने अंतिम वेग नो गुणाकार करवो पड़े એટલે m v માઈનસ પ્રારંભિક વેગમાન શોધવું હોય તો દળ ગુણ્યા પ્રારંભિક વેગ એટલે mu આવું આપણને મળે બંનેમાં m છે એટલે m કોમન કાઢી લઈએ એટલે આપણને મળશે ડેલ્ટા p બરાબર m કૌંસમાં v માઈનસ u હવે આ કિંમત આપણે સમીકરણ 1 ની અંદર મૂકીએ તો સમીકરણ 1 પરથી F चले छे डेल्टा P ની જગ્યાએ M કૌંસમાં V માઈનસ U / T પણ મિત્રો ગતિવાળા પાકની અંદર તમે પ્રવેગની વ્યાખ્યા એવી ભણે કે ભઈ પ્રવેગ A બરાબર V માઈનસ U / T એનો મતલબ એ થયો કે V માઈનસ U / T ની જગ્યાએ તમે એ મૂકી શકો એટલે f ચલે છે m a આવું મળે પણ ચલે છે નું ચિહ્ન કાઢવું હોય તો આપણે કોઈ પણ અચળાંક મૂકવો પડે છે તો f બરાબર a m a આવું થાય જ્યાં a બરાબર અચળ બરાબર હવે આપણે બળ અને દળના મૂલ્યો એવા પસંદ કરીએ કે જેથી કે નું મૂલ્ય આપણને 1 મળે તો F બરાબર ma થાય તો આના ઉપરથી આપણે બળની બીજી વ્યાખ્યા આપી શકીએ આગળ એક વ્યાખ્યા મળે જે કાર્ય અસર વડે પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકાય તે બાહ્ય અસરને બળ કહે છે અવળે પણ આ રાઉપતી કેવું હોય તો તો m શું છે તો દળ છે a શું છે તો પ્રવેગ છે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળને પદાર્થનું બળ કહે છે બીજી રીતે કહેવું હોય તો એવું પણ કહી શકીએ કે પદાર્થ પર લાગતું બળ પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે આવું કહી શકીએ તમે કદાચ મિત્રો ભણેલા છો પ્રાઇમરીની અંદર કે ભાઈ બળ જે છે એ બળનો એકમ તમે ભણી ગયા ન્યૂટન છે બળનો એકમ શું ભણે ન્યૂટન m એટલે દળનો એકમ ભણ્યા કિલોગ્રામ અને a એટલે પ્રવેગનો એકમ ભણ્યા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવું ભણી હવે માની લો કે મારે 1 ન્યૂટન બળ જવાબની વ્યાખ્યા રજૂ કરવી હોય 1 ન્યૂટન બળ જવાબ લાવવો હોય તો મારે પદાર્થનું દળ જે છે એ 1 કિલોગ્રામ લેવું પડે અને પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો મને આનો જવાબ 1 મળે તો આના ઉપરથી આપણે 1 ન્યૂટન બળની વ્યાખ્યા આપી શકીએ જો જો આ એક કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળને 1 ન્યૂટન બળ કહે છે અથવા એવું પણ કહેવાય જે બળ દ્વારા 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરી શકાય તે બળને 1 ન્યૂટન બળ કહે છે તો આ રીતે આપણે આની વ્યાખ્યા આપી શકીએ બીજી વસ્તુ બળનો SI એકમ ન્યૂટન છે પણ બીજો એકમ લખવો હોય તો આની ઉપરથી પણ લખી શકીએ શું લખાય તો દળનો એકમ કિલોગ્રામ છે પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે એટલે આપણે શું લખી શકીએ
सेकंड माइनस बेगा आओ आपने लगाएंगे, बराबर है? तो आ रही है बेग कमो